પોરબંદરના રાણાવાવની હાથી સિમેન્ટ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે। હાથી સિમેન્ટ ફેક્ટરીમાં 45 ફૂટ ઊંચી ચીમનીમાં રિપેરિંગ કામ ચાલતું હતું। રિપેરિંગ કામ માટે ચીમનીના અંદરના ભાગમાં માચડો બાંધવામાં આવ્યો હતો। આ માચડો એકાએક ધડાકાભેર તૂટી પડતા અંદર રિપેરિંગ કામ કરતા 7થી વધુ મજૂરો દટાયા હોવાની આશંકા વ્યક્ત થઈ। बचाव कार्य माटे एनडीआरएफ नी टीम पण पहुंची गई छे। 45 फूट ऊंची चिमनी मां अंदर थी कलर अने रिपेरिंग काम करवा माटे जे माचडो बनाव्यो हतो ए माचडाना सौथी उपरना भागनी स्टे फोल्डिंग तूटता आखे आखो माचडो धड़ाकाभेर अंदर पड्यो। मुख्यमंत्री विजय रूपाणीए पोरबंदर जिल्लामां सीमेंट फेक्टरीमां थयेल दुर्घटना अंगे जिला कलेक्टर साथे टेलिफोनिक वातचीत करी आ दुर्घटनामां बचाव राहत अने सत्वरे योग्य सारवार मळे ते माटे तात्कालिक राज्य सरकारे मदद माटेनी सूचना आपी छे। मुख्यमंत्री एनडीआरएफ नी बे टीम पण आ कामगीरीमां मददरूप थवा मोकली आपवानी सूचना आपी। मजूरोने बचाववा रेस्क्यू पण चाली रह्यो छे। जेमांथी एक श्रमिकने बचावी लेवामां आव्यो छे जेने सारवार माटे होस्पिटल खसेडवामां आव्यो छे। हजु पण 5 जेटला श्रमिको फसायेला छे। हेलिकॉप्टर थी सर्च ऑपरेशन हाथ धरवामां आव्यु छे। कोस्टगार्डना अधिकारीओ पण हाथी सीमेंट फेक्टरी खाते दौड़ी आव्या हता। चिमनीना काम दरमियान माचडो तूटी पड्यो, मोटी दुर्घटना सर्जाई। माचडो तूटी पड़ता मजूरो चिमनीमां फसाई गया। उनारतने पगले सीएमए पण तपासना आदेश अने मदद माटेना आदेश आपी दीधा छे। एक मजूरने सारवार आपवामां आवी। तात्कालिक धोरणे हेलिकॉप्टरथी पण सर्च ऑपरेशन हाथ धरवामां आव्यु। પોરબંદરના રાણાવાવ ગામ ખાતે આવેલી સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેક્ટરી જે હાથી સિમેન્ટ પ્રોડક્ટ જે છે તેના નામથી જાણીતી છે તે કંપનીની અંદર આજે સાંજના સમયે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં જે કંપનીની જે ચીમની છે તેનું સમારકામ ચાલતું હતું તે દરમિયાન તેનું સમારકામ કરી રહેલા જે મજૂરો છે તેમના જે સમારકામ માટે થઈ અને જે માચડો બાંધવામાં આવ્યો હતો તે તૂટતા મજૂરો છે તે નીચે પટકાયા હતા અને કેટલાક મજૂરો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચારો છે તે સામે આવી રહ્યા છે। પરંતુ સમગ્ર ઘટના મામલે હાલ હજુ સુધી કંપની તરફથીને કોઈ માહિતી આપવામાં આવી નથી કે નથી કોઈ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી કારણ કે હાલ સમગ્ર ઘટના સર્જાયા બાદ પોરબંદર કલેક્ટર સહિતનો જે કાફલો છે વહીવટીતંત્રનો તે પણ હાલ કંપનીની અંદર જ મોજૂદ છે। ત્યારે અત્યારે હાલ જે મજૂરો છે તે દટાયા હોવાના સમાચાર મળી રહ્યા છે તેને લઈ અને વહીવટીતંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી છે હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે હાલ તો આ સમગ્ર મુદ્દે કંપની દ્વારા ટાંક પીછળો કરવામાં આવતો હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે રેસ્ક્યુની જે કામગીરી છે તે પૂર્ણ થયા બાદ સાચો આંકડો સામે આવી શકે છે કે કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે અને કેટલા મજૂરો છે તેનું મોત થયું છે। હાલ તો આ મામલે કંપની દ્વારા હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી। અજય સિલુ, ઝી મીડિયા, રાણાવાવ, પોરબંદર। તો રાતની આ ઘટના હેલિકોપ્ટરથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। 7 જેટલા મજૂરો તેમાં દટાયા હોવાની પણ એક આશંકા છે। શું છે પરિસ્થિતિ ત્યાં, હાલમાં કઈ રીતે કામગીરી ચાલી રહી છે, કઈ રીતે બચાવ કાર્ય થયું, કેટલા મજૂરોને બચાવાયા છે, તમામ અંગે વધુ અપડેટ મેળવીશું। સંવાદદાતા અજય જોડાઈ ગયા છે અમારી સાથે। અજય, માચડો તૂટી પડ્યો અને મજૂરો ચીમનીમાં ફસાયા, આ મોટી હોનારતને પગલે અત્યારે શું અપડેટ છે, કઈ રીતની પરિસ્થિતિ છે, કેટલા લોકોને બચાવાયા છે? ખ્યાતિ, જે રીતે ગઈકાલે જે રાણાવની સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેક્ટરીમાં જે દુર્ઘટના સર્જાઈ હતી તે મામલે જે મુખ્યમંત્રીના આદેશથીને બે એનડીઆરએફની ટીમો છે તે પોરબંદર ખાતે મોકલી આપવામાં આવી હતી અને ત્યારબાદ જે રાહત અને બચાવની જે કામગીરી હતી તે કંપનીમાં ચાલી રહી હતી તે દરમિયાન મોડી રાતે જે ફસાયેલા જે ચીમનીની અંદર જે ફસાયેલા મજૂરો હતા તેમાંથીને 6 પૈકીના 3 શ્રમિકો હતા જેમને બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને સારવાર માટે થઈ અને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જ્યારે અન્ય 3 જેટલા જે શ્રમિકો હતા તેના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જ્યારે જે મૃતકો છે તેને પોસ્ટમોર્ટમ માટે થઈ અને હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યા છે અને હાલ તમામ જે રેસ્ક્યુની કામગીરી છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। બિલકુલ અજય, વધુ અપડેટ આપની પાસેથી મેળવતા રહીશું। તો હાલમાં આપને જણાવી દઈએ કે મોટી દુર્ઘટના, 3 મજૂરોના મૃત્યુ થયા છે, બાકીના તમામ લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, બચાવ કાર્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। નવી ચીમની બનાવતા સમયે આ દુર્ઘટના સર્જાઈ, 3 શ્રમિકોના મોત, 3ને બચાવી લેવાયા। ઘટનાને પગલે કલેક્ટર અને પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો। આ સમગ્ર
હુનારતને પગલે પોરબંદર ફાયર બ્રિગેડની મદદ માંગવામાં આવી હતી. હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેમાં ત્રણ મજૂરોને બચાવાયા છે, ત્રણના મૃત્યુ થયા છે. વાત કરીએ ઇન્વેસ્ટર સમિટમાં પીએમના સંબોધન અંગે. પ્રધાનમંત્રી મોદી આજે ઇન્વેસ્ટર સમિટને સંબોધન કરશે. ગુજરાતના ગાંધીનગરમાં આયોજિત ઇન્વેસ્ટર સમિટમાં પીએમ મોદી સંબોધન કરશે. સ્વૈચ્છિક વાહન આધુનિકરણ કાર્યક્રમ અંગે સંમેલન યોજાનાર છે. વ્હીકલ સ્ક્રેપ નીતિ હેઠળ વાહનને સ્ક્રેપમાં બદલવા અંગે રોકાણને આમંત્રિત કરવા અંગે આ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં એકીકૃત સ્ક્રેપ કેન્દ્રના વિકાસ માટે અલંગમાં શિપ બ્રેકિંગ ઉદ્યોગ સાથે તાલમેલ પર ભાર મૂકવામાં આવશે. અને આ કાર્યક્રમનું આયોજન સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ગુજરાત સરકાર કરી રહી છે. ગાંધીનગરમાં આયોજિત આ સંમેલનમાં રોકાણકારો, ઉદ્યોગકારો ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારના સંબંધિત પ્રતિનિધિ પણ ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુ પણ ઉપસ્થિત રહેશે. વ્હીકલ સ્ક્રેપ નીતિનો ઉદ્દેશ્ય પર્યાવરણને અનુકૂળ તથા પ્રદૂષણ ફેલાવતા વાહનોને ઉપયોગમાંથી હટાવવા માટેની સુવિધા ઊભી કરવાનું છે. અમદાવાદમાં રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાલ સમેટાઈ ગઈ છે. વીજ મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાલ ખતમ થઈ છેલ્લા 9 દિવસથી રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાલ પર છે. સરકારે 2018ની બેચના રેસિડેન્ટ ડોક્ટર સિનિયર રેસિડેન્સી કરે તો બોન્ડ બરાબર ગણવો મંજૂરી આપી દીધી છે. તો બીજી તરફ 2019 અને 2020ની બેચ માટે સરકારી કમિટી બનાવવાનો નિર્ણય કર્યો છે. હડતાલ પર ઉતરેલા ડોક્ટર્સના સ્ટાઈપેન્ડ ન કાપવા પણ આદેશ કરવામાં આવ્યો છે. સરપંચના પતિ લાંચ લેતા ઝડપાયા છે. કકુમા ગામના સરપંચના પતિએ માંગી હતી લાંચ, અમૃતભાઈ મારવાડા રંગે હાથે ઝડપાયો. સરપંચના પતિએ 5 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. માઇન્સ એન્ડ મિનરલ કંપનીના રેવન્યુના કામ માટે લાંચ માંગી સરપંચના પતિ સહિત તેમના સંબંધીઓની ધરપકડ કરવામાં આવી છે. પાંચ લાખ રૂપિયાની લાંચ માંગી હતી સરપંચના પતિએ. માઇન્સ એન્ડ મિનરલ કંપનીના રેવન્યુના કામ માટે માંગી હતી લાંચ. લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે સરપંચના પતિ. સરપંચના પતિ સહિત તેમના સંબંધીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. મહિલા સરપંચના પતિ રંગે હાથ ઝડપાઈ ગયા છે લાંચ લેતા. કકુમા ગામમાં અમૃતભાઈ મારવાડા રંગે હાથ ઝડપાયો. 5 લાખની માંગી હતી લાંચ, 5 લાખ રૂપિયા લેતા રંગે હાથ ઝડપાયા છે સરપંચ. મહિલા સરપંચના પતિએ 5 લાખની લાંચ માંગી માઇન્સ એન્ડ મિનરલ કંપનીના રેવન્યુના કામ માટે લાંચ માંગી હતી. ઓનલાઈન પર રાજેન્દ્ર જોડાઈ ગયા છે. રાજેન્દ્ર, સમગ્ર ઘટના સંદર્ભે કેટલાક સંબંધીઓની પણ અટકાયત કરવામાં આવી, ધરપકડ કરાઈ છે, શું છે ઘટના? જી, આપણે વાત કરીએ તો કુકમાના મહિલા સરપંચો તેમના પતિ સહિત 3 ઇસમો રૂપિયા 4 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા છે. ગઈકાલે રાત્રે કુકમાના મહિલા સરપંચ અને એના સાથેના 2 લોકો જયારે 4 લાખ રૂપિયા સ્વીકારતા ત્યારે એસીબીએ તેમને રંગે હાથે ઝડપી લીધા હતા. કુકમા ગામના મહિલા સરપંચના પતિએ 5 લાખની લાંચ માંગેલી, એમાં 1 લાખ રૂપિયા એમને અપાયા હતા અને બાકીના 4 લાખ રૂપિયા ગઈકાલે રાત્રે સ્વીકારતા એસીબીએ એમને ઝડપી લીધા છે અને અત્યારે પોલીસ કાર્યવાહી પણ ચાલુ છે. માઇન્સ અને મિનરલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા કોઈ ઔદ્યોગિકના બાંધકામ માટે ગ્રામ પંચાયતમાં તેની આકારણી અને મંજૂરી આપવા માટેની કંપની વિરુદ્ધની કોઈ કાર્યવાહી ન કરવા માટે આ લાંચ લેવાઈ હોવાનું પણ બહાર આવ્યું છે. જી જી, આભાર આપનો તમામ માહિતી બદલ.
વિરમગામમાં ગુચ્છીટો કેસમાં બેની ધરપકડ કરવામાં આવી છે. અહમદ સૈયદ અને ખલીલ સિપાઈની ધરપકડ કરવામાં આવી. અહમદ સૈયદ વિરમગામ શહેર કોંગ્રેસનો આગેવાન, ખલીલ સિપાઈ ફ્રેક્ચર ગેંગનો મુખ્ય સાગરીત. ખલીલ સિપાઈ સામે નોંધાયો છે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો. ફ્રેક્ચર ગેંગના 9 સભ્યોની અટકાયત કરવામાં આવી છે. વિરમગામ ગુચ્છીટોક કેસમાં 2 લોકોની ધરપકડ. અહમદ સૈયદ વિરમગામ શહેર કોંગ્રેસનો આગેવાન છે. અહમદ સૈયદ અને ખલીલ સિપાઈની ધરપકડ કરવામાં આવી છે. ખલીલ સિપાઈ ફ્રેક્ચર ગેંગનો મુખ્ય સાગરીત છે. આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડ કરવામાં આવી. કોર્પોરેશનના અણધણ વહીવટ સામે આવ્યો છે. કન્ટેનમેન્ટમાં લગાવવામાં આવેલ પતરાનું કૌભાંડ ધૂણ્યું. કોર્પોરેશનના ઓડિટ વિભાગે કર્યો મોટો ઘટસ્ફોટ. કોર્પોરેશનના ઓડિટમાં અનેક ખોટા બિલ કર્યા મંજૂર. ઓડિટમાં ઓછા શ્રમિકોથી મંજૂર કરાયાનું સામે આવ્યું. ઓડિટમાં 50 કામ માટે 43.58 લાખના બિલ મૂક્યા તો આ તમામ બિલ મંજૂર પણ કર્યા. પતરા લગાડવા માટે જરૂરી 39 થી 52 બાંબુ સામે, પરંતુ ઓડિટમાં બતાવ્યા 78 થી 104 બાંબુ. એક એજન્સીએ માત્ર કુંડાળા દોરવાનું, 94 થી 96 હજારનું બિલ મૂક્યું. 2 હજારનું પેઇન્ટ કરવાનું ખર્ચ બતાવ્યું. 82 હજાર હાલમાં આ મામલે ચાલી રહી છે તપાસ. જે પણ કસૂરવાર હશે તેની સામે પગલાં લેવામાં આવશે. એવું માનવામાં આવે છે, આપણે જે ટાઈમે જ્યારે કોવિડની અંદર જે ટાઈમે જે લોકો કામ કરતા હતા, કોવિડની અંદર લોકડાઉન સમય હતો, લોકડાઉનની અંદર મજૂરની અછત હતી, જે તે કામો કર્યા છે એની તટસ્થ તપાસ ચાલી રહી છે અને તપાસના અંતે જે કોઈ નિકાલ આવશે એ સારી રીતે સુખદ આવશે. અમદાવાદ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં તમામ કામો મંજૂર કરવામાં આવ્યા છે. કાંકરિયા ખાતેના હેવમોરના પાલનનું કામ સુધારા સાથે મંજૂર કરવામાં આવ્યું. સૈજપુર બોગા વોર્ડના માર્ગને ગોપાલસિંહ ભદોરિયા નામકરણ કરવાનું તાકીદે કામ મંજૂર કરાયું. આ ઉપરાંત ઝીરો અવર્સમાં સ્ટેન્ડિંગ સમિતિના સભ્યોએ સફાઈનો મુદ્દો ઉઠાવ્યો. અમદાવાદમાં 800 સ્થળ પર રખાયેલ સિલ્વર ટ્રોલીની આસપાસ એકઠો થયેલ કચરો તાત્કાલિક દૂર કરવા સૂચના અપાઈ. આ સાથે જ રૂપિયા 155 લાખના ખર્ચે પશ્ચિમ ઝોનના વિવિધ ઝોનમાં ડ્રેનેજ અને સ્ટ્રોંગ વોટર લાઇન નાખવાના કામ હાથ ધરાશે. આ ઉપરાંત ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડમાં 98 લાખના ખર્ચે ડક બનાવવા અને સ્ટ્રોંગ વોટર લાઇન નાખવાના કામો પણ હાથ ધરાશે. તેમજ સરખેજ વોર્ડમાં 31 લાખના ખર્ચે વિવિધ વિસ્તારમાં આરસીસી રોડ બનાવવાના કામને મંજૂરી અપાશે. વિવિધ વોર્ડમાં સફાઈની કામગીરી અને વાહનોના ઓપરેશન અને મેન્ટેનન્સને મંજૂરી આપવામાં આવી છે. સ્ટેન્ડિંગના દરેક કામ આજે મંજૂર કરવામાં આવ્યા છે. બધા જ કમિટીમાંથી કામ આવેલા હતા. 2 જ કામ એવા હતા જે અધિકારીઓ દ્વારા મૂકવામાં આવેલા હતા. એમાંનું એક હતું કાંકરિયા ઉપર હેવમોરનું પાર્લર. બાકીના કામો બધા જ રૂટીન હતા. કમિટીમાંથી આવેલા વિકાસના કામોના સ્ટેન્ડિંગની કમિટીએ આજે બધાને મંજૂરી આપી છે. સિલ્વર ટ્રોલીનો પ્રશ્ન પૂછવામાં આવેલો 0 વર્ષમાં, એની અંદર જે લોકો કચરાની સિલ્વર ટ્રોલીની બાજુમાં કચરો પડ્યો હોય છે, એ કચરો જલ્દીથી જલ્દી નિકાલ થાય અને સફાઈમાં વધુને વધુ ધ્યાન અપાય એ માટેની બધા જ સ્ટેન્ડિંગના સભ્યોએ રજૂઆત કરી હતી. અને એના અંદર અધિકારીનું પણ કહેવું હતું કે અમે એને તાકીદે ધ્યાન રાખી હવે કચરો નહીં પડે એવી વ્યવસ્થા ઊભી કરીશું.
વેલકમ બેક. હવે માત્ર એક વોટ્સએપ મેસેજ થી મળી જશે ડીઝલ. જી હા, એક વોટ્સએપ મેસેજ કરવાથી જ્યાં જોઈએ ત્યાં મળશે ડીઝલ. વડોદરાના ચાર યુવા મિત્રોનું અનોખું સ્ટાર્ટઅપ ડીઝલનું ડોર સ્ટેપ ડિલિવરીની સર્વિસ આપતું આ સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. ગાડીમાં ડીઝલ ખૂટતા અટવાતા ડિલિવરીનો આવ્યો વિચાર. ધંધાકીય એકમો અને ખેડૂતોને ડીઝલની કરાય છે ડિલિવરી. હોસ્પિટલ, હોટેલ, મોલમાં જઈ માર્કેટ ભાવથી અપાય છે ડીઝલ. ગામડામાં જઈને ખેડૂતોને માર્કેટ ભાવથી ડીઝલ આપવામાં આવી રહ્યું છે. તો તમે એક વોટ્સએપ પર એક મેસેજ કરો અને આપને ડીઝલ મળી જાય તો. જી હા, આ જ પ્રકારનું સ્ટાર્ટઅપ ચાર યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે. ધંધાકીય એકમોને ખેડૂતોને ડીઝલની ડિલિવરી કરી રહ્યા છે. હોસ્પિટલ હોય, હોટલ, મોલમાં જઈને પણ માર્કેટ ભાવથી ડીઝલ આપવામાં આવે છે. એક વોટ્સએપ મેસેજ કરવાથી જ્યાં જોઈએ ત્યાં ડીઝલ મળી રહ્યું છે. કચ્છના રાપર તાલુકાના હમીરપરમાં અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા સ્થાપિત કરતી ઘટનાએ સભ્ય સમાજને તમાચો માર્યો છે. પરિણીતા ગુમ થતા સાસરિયાએ પિયર પક્ષના પરિવારજનો પર તેને ભગાડી દીધી હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો અને પોતાના આરોપોને સાબિત કરવા માટે મહિલાના પરિવારજનોના સ્તના પારખા કરાવ્યા. મંદિરમાં લઈ જઈ મહિલાના સાસરિયાઓએ પરિણીતાના પરિવારના છ સભ્યોના હાથ પરાણે ઉકળતા તેલમાં ડૂબાડ્યા. છ લોકો ગંભીર રીતે દાઝતા તેમને હોસ્પિટલ લઈ જવાયા. પોલીસે ભોગ બનનારની ફરિયાદને આધારે મહિલાના સાસરિયા વિરુદ્ધ ગુનો નોંધ્યો અને આરોપીઓને ઝડપવા તજવીજ હાથ ધરી છે. હું વાડી અહીંયા તો વાડી ભાગી વાડી કરે છે. વાડી છે, મને ભાડા બારે એનો ફોન આવ્યો. બરાબર, મને કહે તમારે બધા ભાઈ આપણે બધાને ઘરે સમજૂતીમાં તેડાવા છે. બરાબર, તમે અહીંયા આવો. અમે હું અહીંયા એટલે મને એવાને એવું ભાવ દીધા નહીં અને એને મેલ્યો. એ કે હાલો મેલની મંદિરે. મેં કીધું મંદિરે જાય ને શું કરવાનું તો કે હાલો એટલે બસ. મેં કીધું બરાબર એમ કરીને મેં કીધું. પછી કડાયો મેલતા હતા, કડાયો. મેં કીધું આ કડાયો નહીં, મેં અમારે એ આ શરત જ નથી. મારે બોલો કડાયો નહીં, મેં હાથ નહીં નાખી. બરાબર છે, કડાયામાં અમે હાથ નાખવાના છીએ ભાઈ. બરાબર, તો કે કેમ નહીં નાખો? નાખો જોરબોરથી મને હાથ નાખ્યો સાહેબ. રીતિરિવાજો અને ધાર્મિક વ્યવહારો પ્રમાણે એમને કંઈક સામાજિક કોઈ બાત હતી. એ બાબતમાં આ લોકોએ મેરડી માતાના મંદિરે ત્યાં ઉકળતા તેલમાં ધાર્મિક અંધશ્રદ્ધાના લીધે એના મતલબ જે ઘરવાળા હતા અથવા તો જે સાક્ષીઓ હતા એમના તેલમાં હાથ નાખી અને એ બાબતે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝીંઝુવાડિયા સાહેબે કાયદેસરની કાર્યવાહી કરી છે. અને આ અંધશ્રદ્ધાઓ પૂરી થાય, ઓછી થાય અને આ બાબતે એવું કંઈ પણ ધ્યાનમાં આવશે તો અમારા પોલીસ અધિક્ષક શ્રી પાટીલ સાહેબે સૂચના આપેલી છે કે આ બાબતમાં તાત્કાલિક કાયદેસર પગલાં લેવા અને આરોપીઓને સખતમાં સખત સજા થાય કે જેથી સમાજમાં દાખલો બેસે અને આ અંધશ્રદ્ધાઓ ઓછી થાય એ પોલીસ તરફથી અમારો પ્રયાસ રહેશે. રાપર તાલુકાના હમીરપરના ભગતિયા વાંડ તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા એક પરિવારની સાથે અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા પહોંચી છે. જે અગાઉ જ બનેલી બનાવ માટે સમાધાન માટે ગેડી જે નજીકનું ગામ છે ત્યાં બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં માતાજીના મંદિર સમક્ષ જે ઉકળતા તેલ છે તેમાં તેલના તવાની અંદર છ લોકોના હાથ બળજબરીપૂર્વક નખવામાં આવ્યા છે અને એના કારણે ત્યાં છ લોકો દાઝી ગયા હતા. આ અંગે રાપર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ છે અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. નીતિશ રાવલ, જી મીડિયા. કોરોના મહામારીમાં ઓનલાઈન શિક્ષણને પ્રાથમિકતા અપાઈ રહી છે. તેવામાં આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ઇન્ટરનેટ કનેક્ટિવિટી સહિતના પ્રશ્નોને લઈને અભ્યાસ કરી શકતા નથી. તેવામાં પાટણના સરકારી શાળાના શિક્ષકો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે આગળ આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં જુદા જુદા 7 શિક્ષણ કેન્દ્ર ઊભા કરાયા અને કોરોના ગાઈડલાઈન સાથે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. મંદિરોમાં, ગામના પાદરમાં, વાડામાં કે પતરાના શેડ નીચે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ નક્કી કરેલ સ્થળ ઉપર પહોંચી જાય છે અને તેમને કોરોના ગાઈડલાઈન સાથે શિક્ષણ આપવામાં આવે છે. ચારુપ ગામમાં શેરી શિક્ષણ માટે પહેલાં તો ગામ લોકોનો સાથ સહકાર, SMC સભ્યોનો સાથ સહકાર, બાળકોનો ઉત્સાહ અને મારી શાળાના શિક્ષકો એમનો અભ્યાસ પ્રત્યેનો એમનો લગાવ અને બાળકો પ્રત્યેનો પ્રેમ. છેલ્લા 2 વર્ષથી શાળાઓ બંધ છે અને શિક્ષણ પણ બંધ હતું, પરંતુ ગામના લોકો અને બાળકોની જે ભૂખ જોતા શિક્ષણ પ્રત્યેની અને બીજું કે ઓનલાઈન અમે ભણાવતા હતા પણ ઓનલાઈનમાં ઓછા બાળકો, કારણ કે ટેકનિકલ વસ્તુનો સપોર્ટ નહોતો મળતો, નેટ નહોતું મળતું, તો બધા તકલીફો રહેતી હતી. તો એનું નિરાકરણ લાવવા માટે ગામની જુદી જુદી વાડીઓમાં, મંદિરોમાં અમે આ વર્ગો શરૂ કર્યા છે.
અને વાલીઓનો પણ અમને આમાં પૂરેપૂરો સહકાર છે અને એનાથી જ અમે સિદ્ધ કરી શકીએ. હું તો આમ તો ખેતરમાં રહું છું અને મારા પપ્પા પાસે મોબાઈલ છે પણ તેમાં નેટવર્ક નથી આવતું અને બધાનો પ્રોબ્લેમ છે, તેથી અમારા શિક્ષકો અને ગામવાળાની મદદથી અમે શહેરી શિક્ષણમાં આવીએ છીએ. અમે ચોખ્ખા અતરણમાં અને કોરોનાનું પાલન કરીએ છીએ.